આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. નમસ્કાર, મારી સાથે છે વનિતાબેન શેખા. જ્યારે આમને સામે એપિસોડ લઈને આવતા હોય છે ત્યારે આપણે સંપૂર્ણપણે જેટલા આપણે પુરુષોને મળતા હોય છે એવી રીતે આપણે લેડીઝને પણ ફર્સ્ટ માનવામાં આવે છે. ભારત સરકારના નિયમ મુતાબિક અત્યારે 50% પણ અધિકાર એમને આપવામાં આવ્યા છે. તો એ વિશે મારી સાથે છે શેખાબેન. શેખાબેન, આપનું શુભ નામ ને આપ શું પ્રવૃત્તિ કરી રહ્યા છો? મારું નામ છે વનિતા શેખા અને હું કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં છેલ્લા 11 વર્ષથી મહિલાઓના અધિકાર પર કામ કરું છું. ઓકે જી, જ્યારે મહિલાઓના હક વિશે આપ લડાઈ લડી રહ્યા છો તો સૌથી પહેલા તમારો ખુદનો મંતવ્ય જણાવો. ખુદની વાત કરું તો પહેલાં તો જે કોઈ પણ સ્ત્રી જ્યારે એના ઘરથી બહાર નીકળતી હોય છે ત્યારે એના ફેમિલી પેરેન્ટ્સ યા હસબન્ડ એમને પૂરેપૂરો સપોર્ટ આપે તો એ સ્ત્રી છે આગળ વધવા માટે, પોતાની વાત વ્યક્ત કરવા માટે અને સમાજને જાગૃત કરવા માટે એ આગળ આવી શકે છે. ઓકે જી દીદી, આમ તો આપણે સ્ત્રી બે રીતે જોવામાં આવે છે. એક તો સૌથી પહેલા લગ્ન ન થાય એટલે કુંવારી દીકરી અને લગ્ન થયા પછી સમાજની વહુ. તો સૌથી પહેલા આપણે જે લગ્ન રીતે એવી દીકરી છે તો એવી દીકરીને સમાજના અથવા તો પરિવારના લોકો એને કેટલો સહયોગ કરે અને કેટલો સપોર્ટ જરૂરી છે? સૌથી પહેલા તો જે દીકરી લગ્ન નથી કર્યા, જે પોતાના ઘરમાં પોતાના હક અધિકારની વાત કરતી હોય છે, એને ભણવા માટે જે આગળ વધવાની વાત કરતી હોય છે અથવા એને પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાની જ્યારે ઘરના પરિવાર સાથે સભ્યો સાથે વાત કરતી હોય છે તો ફેમિલી એને પૂરેપૂરો સાથ સહકાર આપે, સપોર્ટ કરે અને એની જે વેદના છે એને સમજવાની કોશિશ કરે તો એ દીકરી છે આગળ વધી શકશે, અભ્યાસ પોતે પૂરો લઈ શકશે અને સમાજ માટે કંઈક ઉદાહરણ રૂપે બહાર આવી શકશે. અચ્છા, જે સ્ત્રીને પ્રણાવી દીધી છે અને જ્યારે એના પરિવારની અંદર એના પતિ સાથે એના સાસુ સસર સાથે જે નણંદ સાથે જ્યારે રહેવાનું હોય છે તો એવી દીકરીએ અને એવી સાસુએ કઈ કઈ બાબતનું ખ્યાલ રાખવો જોઈએ? સૌથી પહેલાં તો જે લગ્ન કરેલી આવેલી છે દીકરી એને પોતાની વહુની જગ્યાએ દીકરી સમજવાની જો એ ફેમિલી છે એ કોશિશ કરે તો આવેલી જે પરણીની વહુ છે એ એક દીકરી તરીકેની જ ભૂમિકા એના ઘરમાં નિભાવવાની છે. એની સાથે એ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે એ દીકરી સાથે તો પોતાની ફરજને એ પોતે નિષ્ઠાપૂર્વક નિભાવવાની કોશિશ કરશે અને કરી પણ રહેશે. એટલે સૌથી પહેલાં તો જે લગ્ન કરેલી દીકરી માટે હું એક વાત કરીશ કે સાસુ સસરા છે એ સાસુ સસરાની જગ્યાએ મા બાપ તરીકે એની જો ફરજ નિભાવે તો દીકરી છે એ પોતે દીકરી તરીકે રહેવા માંગશે. આજના જમાનાની અંદર અત્યારે તમે આપણે વાત કરી રહ્યા છીએ અમુક માતા પિતા જ્યારે દીકરીને ઘરથી બહાર નીકળવું હોય તો પણ એની માતા પૂછ્યા કરે છે બેટા ક્યાં જશ, તો આ વિષય છે ઊંડાણપૂર્વક તમે શું વિચારો છો? આ આ લઘુતાગ્રથી પીડાવું એવું માની શકાય કે આપણી દ્રષ્ટિ કોઈ સ્ત્રીનું કોઈ શોષણ થઈ રહ્યું છે? મારી દ્રષ્ટિએ વિચારું તો ઘરની અંદર જે દીકરો અને દીકરી બંને સરખા છે, બંનેને એટલા જ હક ને અધિકાર ફેમિલી તરફથી આપવામાં આવે તો દીકરી છે પણ એક દીકરાનું કાર્ય કરી શકે છે. બીજી વાત છે કે આપણે જ્યારે આપણા દીકરાને ફર્સ્ટ તરીકે જોઈએ છીએ કે મારો દીકરો છે એક કુળનો દીપક છે એ જ રીતે જોતા હોય છે અને જ્યારે દીકરી છે એ પારકા ઘરની થાપણ છે એને એ જ દ્રષ્ટિથી જોતા હોય છે તો આપણે આ ભેદભાવ છે એને ઘરથી જ મિટાવીએ તો બંનેમાં આપણે એક સારી પ્રેરણા જોઈ શકશું અને બંનેને એક સપોર્ટ તરીકે અથવા બંનેને એક સરખા પાયા તરીકે આપણે બંનેને જોઈ શકશું. જે ફેમિલી તરીકે એને જોવાની વાત છે એ દીકરી અને દીકરાને સમાન જોવે તો દરેક જગ્યાએ દીકરીને માન સન્માન મળવા યોગ્ય છે અને મળશે ચોક્કસથી એવું મારું માનવું છે. કે દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વિષય પર જતા હોય છે જ્યારે એમાં લેડીઝ ફર્સ્ટ તો સૌથી પહેલાં તો એ દરેક લેડીઝને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સંપૂર્ણ ચાહે પતિની મિલકત હોય પ્રણ્યા પછી અને દીકરી કુમારી હોય તો એના બાપની મિલકતની અંદર સંપૂર્ણપણે એનો જેટલો દીકરાનો હક છે એટલો જ દીકરીનો હક છે. માટે દીકરીએ જાગૃતતા બતાવવી જોઈએ અને વહુએ પણ પતિ સમક્ષ જાગૃતતા બતાવવી જોઈએ. આ એક વિષય મિલકતનો હતો. સાથે સાથે એ પણ જરૂરી છે કે એક પરિવારની અંદર આપણે રહેવાનું છે તો પરિવારની દ્રષ્ટિએ વહુએ વહુના ફરજ નિભાવવાના છે અને સાસુએ એક
માત્ર દીકરી સમજીને સાસુએ એક એને વહુને સ્વીકારવાની છે, તો ઘણી બધી બાબતો આમાં નાશ પામે છે, જેવા અત્યારે તાજેતરની અંદર નાની નાની બાબતોની અંદર, માત્ર ને માત્ર નાની નાની બાબતો એટલે કે એક સમજણ વગર અનેક પ્રશ્નો ઉદ્ભવે છે જેમાં પરિવાર વિખરાઈ જતો હોય છે. તો એક સ્પીડ ન્યૂ ટીમ વતી હું એન્કર જેરમ સોલંકી એક આપને સ્પષ્ટ જનતાઓ સમક્ષ એવી મારી પોતાના દિલથી એવું કહીશ કે દરેકનું પરિવાર કોઈનું ઉજળે નહીં, અને કોઈ પણ પ્રશ્ન હોય તો આમને સામને બેસી અને પરિવારના સદસ્યો એ પ્રશ્ન અને વડીલ એ પ્રશ્નને સમજે અને એને 100% એનું સોલ્યુશન લાવે તો અનેકના ઘર સાહેબ બળશે નહીં પરંતુ દીપકની જેમ રોશની કરશે, આવું મારું માનવું છે. કેમેરામેન જયંત સોલંકી સાથે જેરમ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17, આપ જોતા રહો બચાવ કચ્છ. દર્શક મિત્રો, હવે વિષય બની જતો હોય છે જ્યારે ઘરની વાત તો ઘરમાં રહે, પરંતુ જ્યારે ઘરની વાત બહાર થવા માંડે છે, તો માની લો કે આપણી દીકરી છે એને હવે અભ્યાસ તો આપણે કરાવવાના જ છે, તો એ જે દીકરી આપણા ઘરથી બહાર નીકળે એટલે મહોલ્લામાં જાય છે, તો જ્યારે મહોલ્લાવાળા ઘરમાં પિન મારવા વાળા લોકો પિન મારી જાય છે અને એની અસર દીકરીના ભણતર પર પડતી હોય છે, તો આના વિશે આપનું શું કહેવું છે? એના વિશે હું એક સ્પષ્ટ વાત કરું છું કે જ્યારે કોઈ પણ ફેમિલી છે પોતાના દીકરી અને દીકરાને સમાન હક અધિકાર આપીને જ્યારે બંનેને સરખા ન્યાય આપવાની પ્રક્રિયા કરતા હોય છે, જેમ કે દીકરો ભણે છે તો દીકરી પણ દીકરીને પણ ભણાવવાની આજના સમયમાં લોકો ઈચ્છી રહ્યા છે અને એ પ્રવૃત્તિ વધુ આગળ વધી રહી છે, પણ જ્યારે કોઈ પણ દીકરી પોતાના અભ્યાસ માટે અથવા કોઈ પણ કાર્ય માટે જ્યારે બહાર જતી હોય છે, અભ્યાસ કરતી દીકરી અભ્યાસ માટે જતી હોય છે અથવા અભ્યાસ કર્યા બાદ એ દીકરી જ્યારે નોકરી કરવા જતી હોય છે, ત્યારે એના ફેમિલી લોકો છે એમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી હોતો. પ્રોબ્લેમ હોય છે માત્ર ને માત્ર આજુબાજુના લોકોને અથવા સમાજને, અને એ સમાજનો જ્યારે પ્રેશર ડર એ પરિવાર ઉપર આવે છે, ત્યારે આ પરિવાર છે જે ફેમિલી છે પોતાના દીકરી દીકરાને જે સ્વતંત્રતાનો હક અધિકાર આપી રહ્યા છે એના ઉપર એ લોકો તરાપ મારવાની કોશિશ કરે છે, અને એ જ ડરના કારણે એ ફેમિલી છે એ પોતાના દીકરી પોતાની દીકરીને ક્યાં જોબ કરતી હોય અથવા જે આગળ ભણવાની કોશિશ કરતી હોય તો એને અટકાવવાની ટ્રાય કરી રહ્યા હોય છે. તો મારો માનવો કે મારો કહેવો એ જ છે કે જ્યારે આપણે સમાજની વાત કરતા હોઈએ છીએ તો કોઈ પણ સમાજે કોઈ પણ ફેમિલી ઉપર એટલો હાવી નહીં થઈ જવાનું કે ફલાણાની દીકરી છે એ કોઈ પણ જગ્યાએ જાય છે એને કાંઈ ભાન નથી, એની દીકરી શું કરી રહી છે. તો આ પ્રકારની જે ચાડી ખાવાની વાત છે અથવા કોઈ પણ ફેમિલી છે કોઈ પણ ફેમિલી ઉપર જ્યારે પ્રહાર કરવાની જે વાત છે એ જો રોકવામાં આવે તો દરેક ફેમિલી છે એ સ્વતંત્ર છે, પોતાના દીકરીના સારો અભ્યાસ આપી રહી છે અને આપવા પણ માંગે છે, અને એ એટલા સ્વતંત્ર છે કે એ પોતાના ભવિષ્યને વધારે આગળ જોઈ શકે છે. દર્શક મિત્રો નમસ્કાર, આમને સામે આજે આપણે વાગડ વિસ્તારમાં જે દીકરીઓ અને અથવા તો માતાઓને થતા અત્યાચાર ઉપર આપણે આજે એપિસોડ બનાવવા જઈ રહ્યા છીએ, અને એ પણ એવા વ્યક્તિ કે પોતે ખુદ કચ્છ મહિલા વિકાસ સંગઠનના ખુદ કાર્યકર્તા છે. આજે એમની સાથે ચર્ચામાં છીએ તો એક સવાલ સમગ્ર કચ્છને પણ લાગુ પડે છે, અને જે મધ્યમ વર્ગના જે લોકો છે અને જે મધ્યમ વર્ગના જે માણસો છે જે દીકરીઓ છે એમને કઈ રીતે થતા હોય છે અન્યાયો, એના ઉપર શું થતા હોય છે અત્યાચારો. તો દીદી, મારો તમને સવાલ એ છે કે જ્યારે અમુક સમયે એવું બને છે કે લગ્ન થઈ ગયા બાદ 2-3 વર્ષ એમનો ઘર સંસાર ચાલે છે, પછી જ્યારે એ રિસામણે બાપના ઘરે જાય અથવા તો એને મારપીટ કરીને જ્યારે દીકરીને એના આપણે પીએમમાં મૂકવામાં આવે છે, તો એ સમય દરમિયાન દીકરીને કેવી રીતે સ્ટ્રોંગ રહેવું જોઈએ અને કઈ રીતે લડવું જોઈએ? સૌથી પહેલા તો હું વાત કરું કે કોઈ પણ દીકરી છે એ લગ્ન કરીને ગઈ છે તો એવો નથી કે એના માવતરનું ઘર છે એના માટે બંધ થઈ ગયું છે, એને હંમેશા એ ખુમારી રાખવી જ જોઈએ કે એ ઘર પણ મારો જ છે, ત્યાં પણ હું હક ત્યાં મારો હક છે, મારો અધિકાર છે, હું ગમે ત્યારે જઈ શકીશ અને ગમે ત્યારે એ ઘરે હું રહી શકીશ. અગર મારા લગ્ન થઈ ગયા છે અને મને મારા હસબન્ડ સાથે કોઈ પણ વાદ વિવાદ કારણોસર મારો ઘર આગળ સંસાર નથી ચાલી શકતો તો હું ફર્સ્ટ મારા ફેમિલી મારા એટલે કે માવતર પક્ષ પાસે જઈને હું રહી શકીશ, ત્યાં મારું પૂરેપૂરી સેફટી છે અને એ જગ્યાએ મારો હક અને અધિકાર છે. ઘણા પ્રકારમાં ઘણા કેસોમાં એવું થતું હોય છે કે દીકરી એવું જ માની લેશે કે હું લગ્ન કરીને ગઈ એટલે મારા માવતરના ઘરેથી મારું નામું નિશાન મીટી ગયું છે,
બીજી વખત મને ત્યાં જવું પણ યોગ્ય નથી લાગતું, આવો જ વિચારી લેતી હોય છે. અને એના જ કારણે ઘણી બધી દીકરીઓ છે એ આત્મહત્યા કરી લેતી હોય છે, અથવા કોઈ પણ જગ્યાએ અનાથ આશ્રમમાં હાલી જતી હોય છે, કોઈ આશ્રય ગૃહનો આશરો લઈ લેતી હોય છે. પણ આ બધી જગ્યાઓ સેફ છે એના માટે આપણે ના નથી કહેતા, પણ સૌથી પહેલાં એના જે માવતરનું ઘર છે એ પહેલો ઘર એનું છે, એ જગ્યાએ જઈને એ પોતાની જે ફરિયાદ છે એ કરી શકે છે. અને એના ફેમિલી મેમ્બરો છે એને પણ એટલો જ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કારણોસર મારી દીકરીનું ઘર નથી ચાલી શકતું, તો અમે પૂરેપૂરો સપોર્ટ કરીએ એને, અને અમે જ પહેલાં એને પ્રાધાન્ય આપીએ, અને અમે અમારા ઘરમાં જઈએ અને મારા દીકરાને હક અને અધિકાર આપેલો છે એટલો જ મારી